તૃતીય પાઠ આત્મશ્રદ્ધાયા પ્રભાવ આત્મવિશ્વાસનો પ્રભાવ વિદ્યાર્થી મિત્રો આજે આપણે તૃતીય પાઠ આત્મશ્રદ્ધાયા પ્રભાવ આત્મવિશ્વાસનો પ્રભાવ એ પાઠનું પઠન અને શ્રવણ કરીશું આ વાર્તા આપણને ગુરુનિષ્ઠા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને જીવનમાં એકલવ્ય જેવો આત્મવિશ્વાસ રાખવાની શીખ આપે છે એક બાલક આસિત તસ્ય નામ એકલવ્ય આસિત સહ ધનુર્વિદ્યા પઠિમ ઈચ્છતી સ્મ એક છોકરો હતો તેનું નામ એકલવ્ય હતું

પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો હે ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું કૃપયા મારો સ્વીકાર કરો આચાર્યએ પ્રત્યુત્તર આપ્યો હું કૌરવો અને પાંડવોને ભણાવું છું હું તારો શિષ્ય તરીકે સ્વીકાર નહીં કરી શકું પરંતુ તેની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન પડી સહ દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત સહ સદિન મૂર્તિમ અનમત પ્રાતઃકાલા સાયંકાલપર્યંત ધનુર્વિદ્યા અભ્યાસમ અકરો શનૈ શનૈ સશલ ધનુર્ધર અભવત તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી તે દરરોજ મૂર્તિને નમતો હતો

અસિવ્યત એકવાર તે વનમાં ગુરુદ્રોણ પાંડવો અને કૌરવો સાથે ત્યાં આવ્યા એક કૂતરું તેમને જોઈને ભસવા લાગ્યું અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું ત્યારે જ એકલવ્યે બાણો વડે કૂતરાનું મોં સીવી નાખ્યું દ્રોણાચાર્ય એતદ્રષ્ટવા તત્ર આગ્છત તમ ચ અપૃચ્છત કહ તવ આચાર્ય તદા સહ દ્રોણાચાર્ય તાં મૂર્તિ અદર્શયત દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા અને તેને પૂછ્યું તારા ગુરુ કોણ છે ત્યારે તેણે દ્રોણાચાર્યની મૂર્તિ બતાવી એકલવ્ય ગુરુશ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચક અસ્તી એકલવ્ય અસ્માન શિક્ષયતી સ્વ જ્યોતિ સ્વયં પ્રજ્ઞાતું એકલવ્ય એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસનો પ્રતીક છે એકલવ્ય આપણને શીખવાડે છે કે પોતે જ પોતાનો પ્રકાશ પોતે જ વિવેક રૂપ બનો યુદ્ધ્રદ્ધા અસ્તી તરી કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત જો આપણામાં આત્મવિશ્વાસ હશે તો કોઈ પણ સફળતા મેળવવી મુશ્કેલ નથી પછી આત્મવિશ્વાસના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકના તૃતીય પાઠ આત્મશ્રદ્ધાયા પ્રભાવ આત્મવિશ્વાસનો પ્રભાવને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું એક બાલક આસિત એક છોકરો હતો ત્યાં નામ્ય તનુનામલવ્યુ સ ધનુર્વિદ્યા પઠિસ્મ તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો એક દ્રોણાચાર્યમીપમ અગ્છત એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો ગુરુદેવ અહમી ધનુર્ધર ભવિતમી હે ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું કૃપયા મામ સ્વીકુરું કૃપયા મારો સ્વીકાર કરો અહમ કૌરવાન પાંડવાન ચાઠયામી હું કૌરવો અને પાંડવોને ભણાવું છું અહમ ભત શિષ્યરૂપેણ સ્વીકારમ કરતું ન શક્નોમી હું તારો શિષ્ય તરીકે સ્વીકાર નહીં કરી શકું પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત પરંતુ તેની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન પડી સહ સચાર્ય એકામ મૂર્તિમ અરચયત તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત તે દરરોજ મૂર્તિને નમતો હતો પ્રાતઃકાલાત સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યા અભ્યાસમ અકરો સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો શનૈ શનૈ સહ કુશલ ધનુર્ધર અભવત ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો એકદા તસ્મિન વને ગુરુદ્રોણ પાંડવૈ કૌરવૈ ચગચ્છત એકવાર તે વનમાં ગુરુદ્રોણ પાંડવો અને કૌરવો સાથે ત્યાં આવ્યા એક કુક્કુર દ્રષ્ટવા અભશત એક કુતૃ તેમને જોઈને ભસવા લાગ્યું અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપય સ્મ અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું તદ્વ એકલવ્ય બાણત ત્યુ કુક્કુરસ મુખમ અસિવ્ય ત્યારે જ એકલવ્યે બાણોવડે કુતરાનું મોં સીવી નાખ્યું દ્રોણાચાર્ય એત દૃષ્ટ ત્રત્ર દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા તવ્યુ કોણ છે તદા સ દ્રોણાચાર્ય તા મૂર્તિમ અદર્શયત ત્યારે તેણે દ્રોણાચાર્યની મૂર્તિ બતાવી એકલવ્ય ગુરુશ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચકઃ અસ્તી એકલવ્ય એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસનો પ્રતીક છે એકલવ્ય અસમાન શિક્ષયતી એકલવ્ય આપણને શીખવાડે છે કે સ્વયં જ્યોતિ પ્રજ્ઞાતું પોતે જ પોતાની વિવેકબુદ્ધિરૂપ બનો યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા જો આપણામાં આત્મવિશ્વાસ હશે તરી કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તી તો કોઈ પણ સફળતા મેળવવી મુશ્કેલ નથી અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન પછી આત્મવિશ્વાસના બળથી